આપણે સંસર્ગ એટલે કે એક્સપોઝર વિશે વાત કરીશું. જ્યારે પણ તમે કોઈ સંકટ જેમ કે ભૂકંપ અથવા ચક્રવાત વિશે વિચારો છો, તે કોઈ વિસ્તારને અસર કરે છે, ખરું ને? ઉદાહરણ તરીકે 2019ના વાવાઝોડા ફોનીએ ઓડિશાના દરિયાકાંઠાને અસર કરી હતી, જે અન્ય આંતરિક ગામોની તુલનામાં કાંઠા નજીકના વિસ્તારો અથવા ગામોને વધુ ખરાબ અસર થઈ હતી. 2001ના ગુજરાતમાં આવેલા ભૂકંપમાં પણ કચ્છ ભુજને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓને એટલી ખરાબ રીતે ફટકો પડ્યો ન હતો. તેથી સંસર્ગ એટલે કે એક્સપોઝરને સમજવા માટે પ્રથમ અને મુખ્ય વસ્તુ કે જે આપણે કરવાની જરૂર છે, તે એ છે કે આપણે જે સંકટને ધ્યાનમાં રાખતા હોઈએ તેના જોખમોની સંભવિત અસરની સ્થળલક્ષી હદને સમજવી, જેને આપણે સંકટગ્રસ્ત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ભૂકંપ માટે આપણે ભૂકંપગ્રસ્ત ક્ષેત્ર કહીએ છીએ, વાવાઝોડા માટે આપણે વાવાઝોડાની શક્યતાઓ ધરાવતું ક્ષેત્ર કહીએ છીએ, અને તે જ પ્રમાણે અન્ય પણ. એકવાર આપણે તે કરી લીધા પછી સંસર્ગ એટલે કે એક્સપોઝરને સમજવું સરળ છે. એક્સપોઝર એ જોખમગ્રસ્ત વિસ્તારોમાં સ્થિત લોકો, માળખાગત સુવિધાઓ, આવાસો, ઉત્પાદન ક્ષમતા અને અન્ય ભૌતિક માનવ સંપત્તિની પરિસ્થિતિ છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણે જે સંકટ પર વિચાર કરી રહ્યા છીએ તે થવાનું છે, તો બધાને શું અસર થઈ શકે? લોકો અસરગ્રસ્ત થઈ શકે છે. વીજળી વિતરણ, ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ્સ, પરિવહન પ્રણાલી જેવી આધારરૂપ વ્યવસ્થાઓને અસર થઈ શકે છે. ઉદ્યોગો અને કારખાનાઓ અસરગ્રસ્ત થઈ શકે છે. તેથી આ બધી બાબતો સંકટ સાથેનો સંસર્ગ એટલે કે એક્સપોઝર દર્શાવે છે. આ બધા સમય દરમિયાન કે જ્યારે આપણે સંકટ વિશે વાત કરી રહ્યા છીએ, તો એવી કઈ એક ઘટના છે જે નુકસાન અને ક્ષતિનું કારણ બની શકે છે? આપણે સંપર્કમાં આવવાની વાત કરી રહ્યા છીએ એટલે કે એવા તત્વો કે જે સંકટના સંસર્ગમાં આવી શકે છે, અને જો સંકટ આવે તો અસર થઈ શકે છે અને પ્રભાવિત થઈ શકે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે જો કોઈ સંકટ આવી પડે તો અસરનું પ્રમાણ અથવા એક્સપોઝ્ડ સંપત્તિના નુકસાનની માત્રાને ખરેખર કોણ નક્કી કરે છે? આ આપણને એવા પરિબળ કે જેને નબળાઈ કે વલ્નરેબિલિટી કહે છે, તેની તરફ લઈ જાય છે. વલ્નરેબિલિટી એ સંસર્ગમાં આવી શકે તેવી સંપત્તિની પરિસ્થિતિઓ છે, જે ભૌતિક, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિબળો અથવા પ્રક્રિયાઓ કે જે વ્યક્તિ, સમુદાય અથવા સિસ્ટમની જોખમોના પ્રભાવ બાબતની સંવેદનશીલતામાં મોટા પ્રમાણમાં વધારો કરે છે. મૂંઝવણ અનુભવવાની જરૂર નથી, આ બિલકુલ સરળ છે. આ રીતે સમજવા માટે કોઈ સંકટની ધારણા કરો. ધારો કે ભૂકંપ. ચાલો માની લઈએ કે કોઈ શહેરમાં ભૂકંપ આવે છે. સંપૂર્ણ શહેર ભૂકંપના સંસર્ગમાં આવે છે. શહેરના રહેવાસીઓ, શહેરની વિવિધ માળખાગત સુવિધાઓ ભૂકંપના સંપર્કમાં આવી છે. હવે તમારી જાતને સવાલ કરો, શું કોઈ યુવાન ભૂકંપની અસરો તરફ વધુ સંવેદનશીલ હશે, કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ ભૂકંપની અસરો તરફ વધુ સંવેદનશીલ હશે? કોઈ પણ પ્રકારની શંકા વિના દિવ્યાંગ વ્યક્તિને ગેરલાભ છે. આનો અર્થ એ છે કે સંસર્ગમાં આવી શકે તેવી, જેમ કે આ કિસ્સામાં બે વ્યક્તિઓ, તેમની પરિસ્થિતિ તેમના પર ભૂકંપની અસરને નિર્ધારિત કરે છે. તેવી જ રીતે ચાલો ધારી લઈએ કે આપણી પાસે બે ઇમારતો છે, એક સિમેન્ટ કોન્ક્રીટથી બનેલી અને બીજું એક સરળ ઘર જે ફક્ત કાદવ અને ઈંટોથી બનેલું છે. તો કોના પર વધુ અસર થશે? દેખીતી રીતે સિમેન્ટ કોન્ક્રીટ ઇમારતને ઓછી અસર થશે. આનાથી સ્પષ્ટ થાય છે કે સંસર્ગમાં આવેલ સંપત્તિની નબળાઈ કે વલ્નરેબિલિટી સંકટના પ્રભાવ કે અસરની હદ નક્કી કરે છે. જો આપણે તાજેતરના ઉદાહરણ વિશે વિચારવું હોય તો ચાલો આપણે COVID-19નો કેસ લઈએ. સમાજનો સૌથી વધુ અસરગ્રસ્ત વર્ગ કદાચ સ્થળાંતર કરીને આવેલા કામદારો, રોજિંદા કે દૈનિક વેતન મેળવતા મજૂરો વગેરે હતા. આ કિસ્સામાં સંપૂર્ણ સમાજ
કોરોના વાયરસના સંસર્ગમાં આવ્યો હતો. પરંતુ સૌથી વધુ ફટકો કોને પડ્યો કે સૌથી વધુ અસર કોને થઈ? જો દૈનિક વેતન પર ટકી રહ્યા હતા તે લોકો કે જેઓ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેવા એકલા આવકના સ્ત્રોત પર આધારિત હતા. આ બધા જાણીતા નબળા જૂથો એટલે કે વલ્નરેબલ ગ્રુપ્સ છે. પરંતુ કોવિડ-19ના કિસ્સામાં ખૂબ જ ચોક્કસ નબળા જૂથનો ઉદ્ભવ થયો. વૃદ્ધ લોકો કે જેઓ અગાઉથી જ તબીબી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અથવા કોઈ કાયમી અથવા લાંબા સમયના રોગથી ગ્રસ્ત છે તેવા વ્યક્તિની સંવેદનશીલતા વધારે હોય છે. વલ્નરેબિલિટીના વિવિધ પરિમાણો છે. મકાન અથવા માળખાગત બાંધકામોમાં ભૌતિક નબળાઈ, ઘરની અથવા સમુદાયની ગરીબી અથવા તો આર્થિક નબળાઈ વગેરે, અને નબળાઈના આ બધા પરિમાણો સંકટના પ્રભાવ કે અસરની માત્રા અથવા પ્રમાણ નક્કી કરે છે. નબળાઈ ઓછી, અસર ઓછી અને તેથી ઉલટું, જેમ નબળાઈ વધારે તેમ અસર વધારે, નુકસાન વધારે. હું આશા રાખું છું કે અત્યાર સુધીના સિદ્ધાંતો એટલે કે ખ્યાલો સ્પષ્ટ છે અને આપણે ચાલો આગળ વધીએ. આપણે સંકટો એટલે કે હઝાર્ડ, સંસર્ગ એટલે કે એક્સપોઝર અને નબળાઈ એટલે કે વલ્નરેબિલિટી અંગે ચર્ચા કરી છે. હવે આપણી પાસે આપત્તિ જોખમના ચોથા મહત્વના પરિબળ એટલે કે સામનો કરવાની ક્ષમતા અથવા તો કોપિંગ કેપેસિટી બાકી રહી છે. સામનો કરવાની અથવા તો પહોંચી વળવાની ક્ષમતા એ લોકો, સંગઠનો અને સિસ્ટમની ઉપલબ્ધ કુશળતા અને સંસાધનોનો ઉપયોગ કરીને પ્રતિકૂળ પરિસ્થિતિઓનું સંચાલન કરવાની ક્ષમતા છે. સરળ શબ્દોમાં કહીએ તો કાંઈ પણ અને તે બધું જ કે જે આપત્તિના ભયાનક દિવસે વ્યક્તિ, કુટુંબ અથવા સમુદાયને બચાવે છે. અને તેમની સામનો કરવાની અથવા તો પહોંચી વળવાની ક્ષમતા તરીકે ગણી શકાય. જાગૃતતા, જોખમો વિશે યોગ્ય શિક્ષણ એ સામનો કરવાની અથવા તો પહોંચી વળવાની ક્ષમતામાં વધારો કરી શકે છે. જ્યારે સંકટો એટલે કે હઝાર્ડ, સંસર્ગ એટલે કે એક્સપોઝર અને નબળાઈ એટલે કે વલ્નરેબિલિટી આપત્તિના જોખમમાં વધારો કરવા માટે કારણભૂત બને છે, જ્યારે સામનો કરવાની અથવા તો પહોંચી વળવાની ક્ષમતા આપત્તિના જોખમને ઘટાડવામાં ફાળો આપે છે. હું માનું છું કે આ સ્પષ્ટ થઈ ગયું હશે. તો હવે આગળ વધીએ. જ્યારે આપત્તિનું જોખમ સમુદાય અથવા વ્યક્તિની સામનો કરવાની ક્ષમતાથી વધી પડે ત્યારે સંકટ આપત્તિ બની જાય છે. અને બિલકુલ આ જ વાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 કહે છે. આપત્તિનો અર્થ છે કે કોઈ પણ ક્ષેત્રમાં આપત્તિ, આફત અથવા કોઈ ગંભીર ઘટના કુદરતી અથવા માનવ સર્જિત કારણોથી થાય અથવા અકસ્માત અથવા બેદરકારી દ્વારા થાય છે, જેના પરિણામે જીવન અથવા માનવ વેદના અથવા પર્યાવરણને નુકસાન અથવા ક્ષતિ અથવા અસરગ્રસ્ત વિસ્તારના સમુદાયને નોંધપાત્ર નુકસાન થાય છે, અને તે એટલી તીવ્રતાનું હોય છે કે જે અસરગ્રસ્ત સમુદાયની સામનો કરવાની ક્ષમતાથી વધુ હોય છે. એ જ રીતે ગુજરાત રાજ્યનો પણ પોતાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, જે 2003માં પસાર થયો હતો અને આપત્તિને કંઈક આ જ રીતે વ્યાખ્યાયિત કરે છે. વ્યાખ્યા પણ એ જ કહે છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જ્યારે જાનહાનિ, નુકસાન, અધોગતિનું પ્રમાણ સામનો કરવાની ક્ષમતા કરતાં આગળ વધી જાય છે ત્યારે સંકટને કારણે સર્જાતી દુર્ઘટના આપત્તિ બની જાય છે. ચાલો આપણે એક રસપ્રદ સમજણ સાથે આ સત્રનું સમાપન કરીએ. સંકટો કે હઝાર્ડ્સ આપણા જીવનનો લગભગ એક ભાગ છે. ચોમાસાના ગાળામાં પૂરની અપેક્ષા રાખી શકાય છે. ઉનાળામાં હીટ વેવ્સ એટલે કે ગરમી પ્રકોપની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ જો આપણે આપણી નબળાઈઓ ઓછી કરવા અને આપણી ક્ષમતા વધારવા માટે કંઈ નહીં કરીએ તો પૂર અથવા હીટ વેવ કે જે એક સંકટરૂપ હતું તે આપત્તિ બની જશે. જ્યારે આપણે આપણી નબળાઈઓને અવગણવાનું પસંદ કરીએ ત્યારે સંકટ આપત્તિ બની જાય છે. અને જો આપણે આપણી નબળાઈઓને અવગણીએ અને આપણી ક્ષમતા વધારવા માટે કંઈ ના કરીએ તો આપણે વાવાઝોડું અથવા ભૂકંપને કુદરતી આફતો શા માટે કહેવી જોઈએ? પહેલા સમજાવ્યા મુજબ
वावाजोडू, भूकंप वगैरह कुदरती घटना छे, एक संकट छे, परंतु ते आपनी अज्ञानता अथवा तो अवगणना छे, आपनी अनिच्छा जे संकट साथेनो आपनो संसर्ग वधारे छे, नबळाईओ वधारे छे, अने आपत्तिनो जोखम वधारे छे, अने छेवटे ते शामिल समुदाय अथवा व्यक्तिनी क्षमताथी आगळ वधी जाए छे, अने छेवटे आपत्ति बनी जाए छे। जो आ परिस्थिति होय तो आपत्तिओ कुदरती छे ते कहेवुं शाण पण हशे। आपणी पसंदगीओ संकटोने आपत्तिमां फेरवे छे। तो एक निष्कर्ष तरीके आपणे कही शकीए कि संकट कुदरती होई शके पण आपत्ति कुदरती होती नथी। आ विचार साथे आपणे अहीं यूनिट एक ने पूर्ण करीए छीए अने यूनिट बे तरफ आगळ वधीशुं।